સમય સંખ્યાને ગુણાકાર જેવું સહેલો તો કાય નહીં કાય એટલે કાય નહીં ચાલો તો કરવા છે ને ગુણાકાર પણ હા એ પહેલા તમે સરવાળા બાદબાકી નથી જોયા તો જોઈ લેજો તો આજે 8.1 નથી જોયું તો જોઈ લેજો વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ને આ ચાલો વિડિયો છે તેને લાઈક કરવાના એ બધા વિડિયો જોયો તેને લાઈક કરવાના કોમેન્ટ કરવાની તમે કોમેન્ટ કરો એટલે અમને મજા આવે તમારો કોમેન્ટ એ જ અમારા માટે મોટિવેશન છે અમને અંદરથી એમ થાય કે નહીં વિદ્યાર્થી મિત્રો તમારા માટે અમે નવા નવા દાખલા લઈને આવીએ તમારા માટે આધ્યાય લઈને આવીએ સેશન લાવવાની પણ ઈચ્છા કરવાની બરાબર ચાલો જોઈએ ગુણાકાર શોધો નવ ના છેદમાં બે ગુણ્યા માઇનસ સાત ના ચાર આનો મતલબ શું અંશ ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદમાં

આને આને જો આ અંશ મોટો છેદ નાનો હોય ને એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેવાનો શેમાં ફેરવી દેવાનો મિશ્ર અપૂર્ણાંક બરાબર તો આઠ સત્તા છપ્પન કેટલા થાય આઠ સત્તા છપ્પન એટલે માઇનસ નિશાન અહીંયા આઠ સત્તા છપ્પન ત્રેસઠ માંથી છપ્પન જાય તો કેટલા વધે સાત માઇનસ સાત પૂર્ણાંક સાત ના છેદ માં આઠ તો તમે જોઈ શકો કે આ બંને જવાબ તમારા કેવા છે સાચા છે બરાબર ચાલો ક્લિયર થઈ વાત મારી સમજજો કે

સાત ના છેદ માં આ તમારો જવાબ ઓકે જોઈએ નેક્સ્ટ ત્રીજો સવાલ ત્રીજો સવાલ શું છે માઇનસ છ ના છેદ પાંચ અગિયાર બરાબર અંશ નો ગુણાકાર અંશમાં ગુણ્યા નવ છેદ મોટો એટલે કઈ ટેન્સર છે નહીં આજ તમારો શું થઈ જાય ડાયરેક્ટ જવાબ લખ્યું આન્સર લખું છું લખું આન્સર ઓકે ચોથો દાખલો ચોથો દાખલો શું કે છે ત્રણ ના છેદમાં સાત ગુણ્યા માઇનસ બે ના છે કેવા છ માઇનસ છેદમાં સાત પંચા પાંત્રીસ ઓકે અંશ છેદ મોટો ડાયરેક્ટ તમારો શું આવી ગયો પછીનો નેક્સ્ટ દાખલો દાખલા નંબર

કટ થાય કે નહીં હા સાહેબ અંશના છ ત્રણ છેદના ત્રણ કટ એ સિવાય જુઓ અંશમાં માઇનસ પાંચ છેદમાં માઇનસ પાંચ કેન્સલ થઈ ને તો અંશ છેદ બધામાં બધું ઉડી ગયું કાંઈ વધ્યું નહીં જો કાંઈ ન વધે ત્યારે અંશ છેદ ઉડાડતા કાંઈ જ નથી વધતું તો ત્યાં કેટલો વધ્યો હોય એક અડે એક વધેલો હોય અને જવાબ કેટલો આવે ઓકે અને હજી આને તમારે સ્ટેપ વાઇઝ આગળ ગણવો હોય તો અંશ છેદ ન ઉડાડો તો શું થાય માઇનસ પંદર અંશ છેદની માઇનસ માઈનસ નિશાની શું થાય ઉડી જાય પંદર એકા પંદર પંદર એકા પંદર તો પંદર પંદર ઉડી ગયા તો બધું ઉડી ગયું તો કેટલા વધે એક તો જે બે સંખ્યાનો ગુણાકાર જોજો આના પરથી વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા ફરી પાછી રિપીટ કેટલો મળે એક મળે તો તે બે સંખ્યાને તો તે બે સંખ્યાને એકબીજાની કેવી કહેવાય વ્યસ્ત સંખ્યા કહે છે એકબીજાની વ્યસ્ત કહે છે ઓકે ત્રણ ના છેદ માઇનસ પાંચ ની વ્યસ્ત સંખ્યા કઈ માઇનસ પાંચ ના અને માઇનસ પાંચ ના છેદમાં ત્રણ ની ત્રણ ના છેદમાં માઇનસ પાંચ સમજાણી વાત જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી એપ્લિકેશન કરવાની તમારે શું ડાઉનલોડ અને ડાઉનલોડ કરવા માટેની લિંક કે આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે આપ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો બરાબર છે ડાઉનલોડ કર્યા બાદ તમને મળવાનું ઘણું બધું શું તો તમામ સોલ્યુશન્સની પીડીએફ કેવા સોલ્યુશન તો ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયના સમજૂતે સ્વાધ્યાય સ્વાધ્યાન પોતી ગાલા સ્વાધ્યાય પોતી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પત્ર ઘણો બધો ભરપૂર લાભ મળવાનો છે રેડી છો વિદ્યાર્થી મિત્રો લાભ લેવા માટે તૈયાર થઈ જાજો બરાબર છે તો આ લાભ લેવાનો તમારે છે ને તમારા દોસ્તો મિત્રો બધા પાસે લેવડાવવાનો છે જોઈએ નેક્સ્ટ શું છે અરે વાહ અહીંયા તો થેન્ક યુ છે અહીંયા આપણે નો દાખલા નંબર બરાબર છે મળવાનું નેક્સ્ટ આઠ પોઈન્ટ બે માં દાખલા નંબર ચાર ભાગાકાર સાથે મળીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત